થોડી ક્ષણોમાં જ તેઓ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપશે. હાલ ચેમ્બરની અંદર પ્રવેશ કરી ચુક્યા છે અને તેઓ મિનિટોમાં પોતાના અધ્યક્ષ પદેથી આપશે. મોટા સમાચાર, રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. આ વાત અર્જુન મોઢવાડિયાએ કહી છે. આપ જોયા છે, એક અલગ જ સ્માઇલ હતી તેમના મોઢા પર. રાજીનામું આપવા માટે તેઓ જઈ રહ્યા હોવાની વાતની પુષ્ટિ કરી છે. રાજીનામાની વાતની અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી છે. હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. ચેમ્બરમાં પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે તે કરશે અને ત્યારબાદ મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે. તો રાજીનામાની વાતની અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી છે. અમારા સંવાદદાતા વિપુલ બાલધા સતત ત્યાંથી જાણકારી આપી રહ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં મોઢવાડિયાએ પુષ્ટિ કરી છે, રાજીનામાની વાતની અર્જુન મોઢવાડિયાએ પુષ્ટિ કરી. પહેલા અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા અને ત્યારબાદ થોડી જ વારમાં અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચ્યા અને ત્યારબાદ હવે તેઓ આ જે પ્રક્રિયા છે એ કરી રહ્યા છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે. રાજીનામું આપવા જઈ રહ્યો છું, આ વાત અર્જુન મોઢવાડિયાએ જણાવી છે. તો અંતે આ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે અને હવે તેઓ ભાજપમાં સામેલ થશે તેવી પ્રબળ શક્યતા. ક્યારે સામેલ થશે તેને લઈને કોઈ જાણકારી નથી, પરંતુ અમરીશ દેર આવતીકાલે કમલમ પહોંચવાના છે, આવતીકાલે ભાજપમાં સામેલ થવાના છે. ત્યારે અર્જુન મોઢવાડિયા બની શકે, સંભવત કાલે જ કેસરિયો ધારણ કરી શકે છે. પરંતુ એ પહેલા અત્યારે જે મોટા અપડેટ્સ, હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. પત્રકારો સાથેની વાતચીતમાં અર્જુન મોઢવાડિયાએ આ વાતની પુષ્ટિ કરી.